नमस्कार विद्यार्थी मित्रों, आज आप मेहसाणा जिला माध्यमिक शाला संघना प्रश्न पत्र त्रण एमसीक्यू आप चर्चा करीशू। ज्या अहीं आगळ एनो प्रथम एमसीक्यू आप चालू करिए तो एम जुओ, बे बिंदुवत विजवारों ने हवा में अमुक अंतरे मुकता तेमनी वच्चे एफ जेटलू आकर्षी बल लागे। जयरे हवा में राखे बे विजभार त्यारे एमनी वच्चे एफ जेटलू आकर्षी बल लागे। तेमनी वच्चे जो हवे काचनी प्लेट मुकवामां आवे, एटले जे बे विजभारो हवा में हता एमनी वच्चे जो काचनी प्लेट मुकवामां आवे तो लागतुं बल एफ डेश हवा में केटलुं हतुं, एफ हतुं। કાચમાં કેટલું થયું? એફ ડેશ। જે એફ ડેશ આપણે શું કરવું? શોધવું। તો આમાં તમને એમસીક્યુ અલગ અલગ 1, 2, 3 તમને વિકલ્પો જે એ બી સી ડી એ આપેલા છે, પણ એમાંથી સિલેક્ટ કયો થાય તો હું અહીંયા વિકલ્પો નથી લખતો, પણ ડાયરેક્ટ જવાબ તરફ જઈશું આપણે। તો જુઓ અહીંયા, તો આની અંદર આપણે ભણી ગયા થિયરીની અંદર કે માધ્યમમાં લાગતું બળ એ શૂન્ય અવકાશ એટલે કે હવામાં લાગતા બળના કયા ભાગનું હોય છે? કે માં ભાગનું, બરાબર। હવે કાચ માટે આપણે કહીએ, કાચ માટે કે એ એક કરતા વધારે હોય, અને માટે જ આપણે કહી શકીએ કે અહીંયા કોઈ પણ કિંમતને તમે એક કરતા વધારે કિંમત વડે ભાગો તો શું જવાબ મળે આપણને? તો એ જવાબ મૂળ કિંમત કરતા ઓછો મળે। એનો મતલબ કે અહીં આગળ એફએમ ની જગ્યાએ આપણું શું હોય? એફ ડેશ। તો માધ્યમમાં લાગતું બળ એટલે કે કાચમાં લાગતું બળ અને હવામાં લાગતા બળ વચ્ચેનો જો સંબંધ બતાવવો હોય તો આપણે કહી શકીએ કે હવામાં લાગતા બળ કરતા માધ્યમનું બળ કેવું હશે? ઓછું। કેવું થશે? ઓછું। ક્લિયર મિત્રો? હવે જુઓ, કુદરતમાં એટલે કે વિકલ્પ નંબર 2 તરફ જઈએ। કુદરતમાં કોઈ પણ તંત્ર પરના વીજભારનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય છે, તો આ થિયરીટિકલ, આ થિયરીટિકલ હોવાથી આપણે ડાયરેક્ટ આ ખાલી જગ્યા પૂરી શકીએ, જેમાં કહી શકીએ કે કુદરતમાં કોઈ પણ તંત્ર પરના વીજભારનું મૂલ્ય હંમેશા શું કહેવાય? તો કે મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે। જે પેપરની અંદર બી વિકલ્પ આપેલો છે, કયો વિકલ્પ આપેલો છે? બી। ત્યાર પછી 3 માં જઈએ તો મુક્ત અવકાશના પરાવૈદ્યુત એટલે કે પરમિટિવિટી નું પારિમાણિક સૂત્ર લેવાનું। ચલો હવે આપણે એમાં જોડે જોડે વાતો પણ કરીશું। એપ્સાયલોન 0 નું પારિમાણિક સૂત્ર આપણે શું કરવાનું? શોધવાનું। એ અંદર વિકલ્પમાંથી ગમે તે એક સાચો હશે એ પસંદ કરવાનું। હવે જુઓ તો F બળનું સૂત્ર શું હતું? F બરાબર 1/4πε0। અહીં આગળ લખવાનું Q1 Q2 બંને સરખા હોય તો Q2, આપણ નીચે લખીશું R2, થાય કે ના થાય? ચલો આ સૂત્ર પ્રમાણે આપણે જવું, એમાં ε0 ન કરતા ક્યારે પણ MLT ગોખવાના નહીં, બરાબર। ગોખે MLT આપણે નહીં, તો પારિમાણિક સૂત્રો ક્યારે ગોખવાના નહીં એને આપણે મેળવવાના એ પણ સૂત્રો પરથી જુઓ। અહીંયા તો આ બાજુથી ε0 આમ લઈએ, એનો કરતા કરીએ, કારણ કે એનું તો પારિમાણિક સૂત્ર શોધવાનું, તો અહીંયા થશે 4πf, અહીંયા થશે q² / r² એનો મતલબ કે ε0 નો એકમ, ચલો એકલા એકમ હોય કે ના હોય, નીચે 4π નો હોય કે ના હોય, બળનો એકમ હોય, તો માટે આપણે કહી શકીએ ન્યૂટન। અચ્છા અંતર શેમાં મપાય? તો કે મીટર, પણ અહીંયા અંતર નો વર્ગ આપ્યો એટલે મીટર સ્ક્વેર થશે। અહીંયા q² એટલે કુલમ સ્ક્વેર, શું કહેવાશે? કુલમ સ્ક્વેર। ચલો હવે કુલમ સ્ક્વેર એટલે વીજભાર, વીજભાર એટલે આપણે સૂત્ર ભણી ગયેલા QIT, Q = IT, અને Q = IT પરથી કહીએ તો કુલમ્બ m9 આનો એકમ લખી દઈએ અહીંયા આના માટે,
ટૂંકમાં પારિમાણિક સૂત્ર કહીએ તો આનું સી તરીકે બતાવીએ અથવા તો ક્યુ તરીકે આપણે રજૂ કરીએ. આનું પારિમાણિક સૂત્ર શું કહીએ? ક્યુ તરીકે રજૂ કરીએ. તો આનું શું થશે? એ. આનું શું થશે? ટી. તો આ પરથી હવે પારિમાણિક સૂત્ર કેવું હોય તો તમે શું કહેશો? તો કે કુલંબ એટલે એના અનુલક્ષીને આપણે કહીએ તો એ ટી વીજભાર થયો ને. વીજભારનું એ ટી પણ સ્ક્વેર આપ્યું એટલે શું કહીશું? એ ટુ ટી ટુ અપાન. બળ માટે આપણે વાત કરીએ, બળ માટે શું થશે? ન્યૂટનનું બળનું તો યાદ હોય, એમ વન એલ વન ટી માઇનસ ટુ. ત્યાર પછી મીટર સ્ક્વેર એટલે એનું આપણે લખીશું એલ ટુ. હવે બધું એક થાળે એટલે કે એક બાજુ કરીએ, બધું ઉપરની સાઈડ લઈ જઈએ તો અંતે આપણને શું મળે જવાબમાં? તો એમ ઉપર જાય તો શું થશે? માઇનસ વન. એલ ટોટલ કેટલા થશે? ત્રણ. ઉપર જાય તે માઇનસ ત્રણ. અચ્છા, ટી ની માઇનસ ટુ ઉપર નાખો એટલે કે ટી ની કેટલી થઈ જાય? ચાર ઘાત. એ ટુ એમ ના એમ રાખીશું. અનંતે આપણે જોઈ શકીએ કે વિકલ્પ જે પસંદ કરવાનો આવે એમાં આપણો વિકલ્પ આવશે એમ માઇનસ વન ટી માઇનસ થ્રી ટી ફોર એલ માઇનસ થ્રી અને એ ટુ. એટલે કે આપણે આની અંદર પેપરમાં જોઈશું તો સી વિકલ્પ આવશે, સી ફોર કોલકાતા. હવે જુઓ નંબર ચાર તરફ. એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વીજભાર આપણને આપી દીધેલો, જે અહીંયા કહું તો ક્યુ બરાબર કઈક એની કિંમત આપી 8.85 ગુણ્યા 10⁻⁸ ઘાત. 10 કેટલી ઘાત? માઇનસ 8 ઘાત કુલમ. તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કેટલું એટલે કે ફાઇ શોધવાનું. જો મોટાભાગના એમસીક્યુમાં તમે ખાલી કિંમતો લખી દો, આ રાશિ આપેલી, આ રાશિ આપેલી, તો ઓટોમેટિક મગજની અંદર સૂત્ર ક્લિક થશે. હવે અહીંયા આગળ ફાઈના આપણી જોડે બે સૂત્રો, બરાબર? ફાઈના બે સૂત્રો. તમે ફાઈ બરાબર એવું પણ વિચારીએ કે ફાઈ બરાબર એ ના લેવાય, કારણ કે અહીંયા એ નથી, ઈ નથી, તો મગજ તરત વિચારમાં આવે કે આ સૂત્ર તો ના લેવાય, તો બીજું કઈ લઈશું? તો કે ફાઈ બરાબર ક્યુ અપન એપ્સાયલન ઝીરો. યસ, કે તમે આવી જો, કારણ કે ક્યુ આપેલો એપ્સાયલન ઝીરો ખબર. તો અહીંયા કહી શકીએ ફાઈ બરાબર ક્યુ અપન એપ્સાયલન ઝીરો. ક્યુ ની કિંમત કેટલી? 8.85 ગુણ્યા 10⁻⁸ ભાગ્યા નીચે 8.85 ગુણ્યા 10⁻¹. થાય કે ના થાય? તું ગયા, એ ગયા, હવે શું આવશે અહીંયા? તો 10⁻¹ ઉપર જાય એટલે +12 અને -8 એટલે કે 10 ની કેટલી ઘાત? 4 ઘાત. મિત્રો પાછળ એકમ લખવો જરૂરી. અને અહીં આગળ કહીએ તો શું થશે? વોલ્ટ મીટર. થાય કે ના થાય? તો આમ આપણે અહીં સુધી લગભગ એમસીક્યુ 4 બતાવ્યા. હવે આપણે આગળ વધીશું. તો આ ક્લિયર થઈ ગયું તમારા મગજમાં? ચાલો હવે આગળ વધીએ આપણે. તો પાંચમા એમસીક્યુ જોઈએ. સમાન રીતે વીજભારિત અનંત સમતલ વડે, સમાન રીતે વીજભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. જો અંતર r માં આપેલું, બરાબર? તો અહીંયા આગળ જુઓ, સમાન રીતે વીજભારિત અનંત સમતલ એટલે પહેલા ચેપ્ટરની અંદર સમતલવાળી થિયરી યાદ કરવાની. અને એ થિયરીની અંદર e બરાબર કંઈક સૂત્ર હતું, હા, કે યાદ આવ્યું, અપાન ટુ એપ્સાયલન ઝીરો. યસ યા નો? અને આવું એક સૂત્ર આપણે ભણ્યા હતા પૃષ્ઠ માટે, અનંત વિસ્તારના સમતલ માટે. અચ્છા, આવું અનંત વિસ્તારનો પૃષ્ઠ અથવા તો સમતલ હોય એના વડે મળેલા આ જે સૂત્ર એની અંદર આર આપેલો છે? તો કે ના. તો કે આરથી કેવું કહેવાય? આરથી સ્વતંત્ર. એનો મતલબ કે આની ઝીરો ઘાત વાળો વિકલ્પ પસંદ કરવાનો આવે, અને આની ઝીરો ઘાત વાળો વિકલ્પ એટલે એ પસંદ કરવાનો આવે.
હું અહીંયા ડાયરેક્ટ અત્યારે એટલા માટે સીધા એમસીક્યુ સોલ્વ કરું નંબર લખ્યા વિના, કારણ તમારી જોડે બધા જોડે મહેસાણા જિલ્લા માધ્યમિક શાળાના સંઘનું પેપર તમને મળી ગયું છે. 5 પેપર સેટ હતા, એમાંનો ત્રીજો આપણે સોલ્વ કરી રહ્યા છીએ. ચલો નંબર 6 ઉપર જઈએ. હવે શું કીધું જુઓ, પી જેટલી મોમેન્ટ ધરાવતા એક વિદ્યુત ડાયપોલ ને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાનું, એટલે કે ડાયપોલ મોમેન્ટ પી આપેલી, વિદ્યુત ક્ષેત્ર ઈ આપેલું, અને એને આપણે પી જેટલી મોમેન્ટ ધરાવતા ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. પછી શું કીધું, થીટા 1 બરાબર 0 થી ડાયપોલને 90 ના ભ્રમણ, એટલે કે 90 ના ખૂણે ભ્રમણ આપતા કરવું પડતું કાર્ય. થીટા 1 બરાબર 0 થી કેટલું ભ્રમણ આપવાનું, થીટા 2 બરાબર 90, અને આ ભ્રમણ આપવા માટે થતું કાર્ય આપણે શું કરવાનું, શોધવાનું. બરાબર યાદ કરો ચેપ્ટર નંબર 2 નો, અને એની અંદર એક થિયરી બનાવ્યા હતા W નું એવું સૂત્ર યાદ કરો કે જેમાં P આવ્યું હોય, કૌંસની અંદર લખ્યું હોય cos થીટા 1, માઇનસ લખ્યું હોય cos થીટા 2. યાદ કરો ઓ દિન જબ હમને એ પડાયા હતા, અને કૌંસ પૂરો કરો અહીંયા આગળ, અહીંયા આગળ PEM ના M cos, અહીંયા શું થશે થીટા 1 ની કિંમત 0, માઇનસ અહીંયા શું લખીશું cos 90, અન્યથા અહીંયા તમે કહી શકો cos 0 ની કિંમત 1 થાય, અહીંયા cos 90 ની કિંમત 0 થાય, અને 1 માંથી 0 જાય તો કેટલું બધું થાય, 1, કેટલું થાય, તો અહીંયા વધશે 1, એનો મતલબ કે આપણો જવાબ કયો આવો, PE, કારણ કેટલું થશે PE જેટલું. તો આ વિકલ્પ તમને આપેલો ડી માં, ડી ફોર દિલ્હી, બરાબર. ત્યાર પછી નંબર 7 તરફ જઈએ આગળ. 10^-7 મીટર સ્ક્વેર આઠ છેદ નું ક્ષેત્રફળ ધરાવતા, એટલે આપણે આવું લખી દેવાનું જયારે વિકલ્પ પૂછે ને, ત્યારે આવું લખી દેવાનું એ આપેલો કેટલો બધો, તો કે 10^-7 મીટર સ્ક્વેર, આવું લખવાનું એટલે આપણે આઈડિયા આવો. તો આટલો આઠ છેદ નું ક્ષેત્રફળ ધરાવતા કોપરના તારમાંથી 1.5 એમ્પિયર પ્રવાહનું વહન થાય છે. પ્રવાહને સેના વડે દર્શાવવાનો, I વડે. કેટલું મૂલ્ય કીધું, 1.5 પ્રવાહ દોઢ, ધ્યાન આપજો. જો ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ, ઇલેક્ટ્રોન માટેનો ડ્રિફ્ટ વેગ પણ આપણને આપી દીધેલો વીડી, જે 1.1 મિલીમીટર પર સેકન્ડ, એટલે એને મીટરમાં ફેરવવાનું, 10^-3 મીટર પર સેકન્ડ, તો અંતે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ગણો, સંખ્યા ઘનતા n આપણે શું કરવાની, શોધવાની. આપણે એમસીક્યુ માંથી આટલી માહિતી આપણને પ્રાપ્ત થઈ. હવે જુઓ, તો યાદ કરવાનું આવું કોઈ ભેગું સૂત્ર આપણી જોડે આવેલું કે હા આવેલું, I બરાબર NEA VD, I બરાબર NEA VD, કારણ કે આપણે J નું સૂત્ર બનાવ્યા, J બરાબર NEVD, આમાં બોલ્યા હતા આપણે I ને A વધી, I ને A વધી, અને J માટે શું કહેવાય, જઈને વધી, એમાં A આવશે નહીં. ચલો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, આ સૂત્ર મુજબ આપણે આગળ વધીશું. આપણને આઈ આપેલો, એ આપેલો, વીડી આપેલો, એની કિંમત ખબર, અને આપણે શોધવાનો શું હોય એન, માટે એન બરાબર આપણે શું કહી શકીએ, આઈ અપન એન સિવાયનો બધો જ વર્ગોળો આ બાજુ લાવવાનો, એટલે કે ઈ એ વીડી, આ બધાની કિંમતો તમે મૂકશો, એટલે અંતે સાદુરૂપ આપતા હું ડાયરેક્ટ જ તમને જવાબ કહી દઉં. અહીંયા તમને વિકલ્પ બી માં આપેલો જવાબ 8.5×10^28 પર મીટર ક્યુબ, આ તમને ઇલેક્ટ્રોન માટેની સંખ્યા ઘનતા મળશે. હવે જઈએ થોડાક આગળ, આઠમા વિકલ્પ તરફ જઈએ. જો આઠમામાં શું કીધું, એક જ દ્રવ્યના બનેલા ચાર તાર આપેલા, કેટલા તાર, ચાર તાર, અને તે પૈકી
क्या तार नो अवरोध वधारे होय छे। आपने एक द्रव्य माथी बनेला तारा पेला द्रव्य सरखू बराबर, तो याद रखवानुं के अवरोधकता बदलाय नहीं। हवे नीचे तमने विकल्पो आपेला टूंको पछी जाडो तार, टूंको तार, पातळो तार, लांबो होय अथवा जाडो तार होय, लांबो अथवा पातळो तार होय, तो आपणे कयो पसंद करीशुं जुओ। तो खाली सूत्र याद करो कि आंडी एवं सूत्र बोलो कि जेमां एल अपन ए आवतुं होय, वेल अपन ए वाळुं सूत्र आपणे भणी गया। एक ज मटेरियल नो मानेलो एटले के आर चले छे, आपणे कहीए एल अपन ए लंबाईना समप्रमाणमां अने आर छेदना व्यस्त प्रमाणमां। आर वधारो होय आ क्यारे वधे, तो के समप्रमाण वाळुं वधे अने व्यस्त प्रमाण वाळुं घटे। आनो मीनिंग शुं थयो, लंबाई वधे एटले तार केवो लांबो तार अने क्षेत्रफळ घटे, घटे एटले तार केवो थाय पातळो, जो थाय पातळो। तो आपणे आमां विकल्प पसंद करीशुं लांबो अने पातळो। त्यार पछी विकल्प नंबर 9 तरफ जईए। वर्तुळ मार्गे परिभ्रमण करता इलेक्ट्रॉननी, वर्तुळ मार्गे परिभ्रमण करता इलेक्ट्रॉननी आवृत्ति f होय, आवृत्ति कितनी होय f होय, तो तेनी तेथी मळतो प्रवाह आपणे शुं करवानो शोधवानो। चलो वर्तुळ आकार फरतो इलेक्ट्रॉन होय, जो आवो केस आवे ने के एक ज तरंगमां इलेक्ट्रॉननी जे गति होय, कोई एक तरंग माटे वात करता होय, कोई एक भ्रमण माटे वात थती होय, कोई एक दोलन माटे वात थती होय, एटले आवर्तकाल टपकी ज पड़े बराबर। हवे आवी परिस्थितिमां प्रवाह लेवो होय तो आपणे आनुं एक ज परिभ्रमण लेवानुं। एक परिभ्रमण दरमियान अहींया कहीए तो लागतो समय आवर्तकाळथी आपणुं सूत्र I बराबर Q बाय T परथी। अच्छा Q बराबर एनी अपन टी, टी बनी गयो कयो काळ आवर्त काळ बराबर। एन तो एक ज इलेक्ट्रॉन फरी रह्यो, एक थशे ई एम ना एम, तो अंते ई एका या। परंतु आवो विकल्प अंदर आपेलो नथी, आपणने विकल्प आवृत्તિ સાથેનો આપેલો, તો કે આપણને ખબર હોય વન અપોન ટી બરાબર આપણે તો એફ લઈશું, તો અંતે આપણો જવાબ શું થશે ઈ એફ, અને આમ આઈ બરાબર એફ વાળો જવાબ આપણે પસંદ કરીશું। ત્યાર પછી નંબર 10 ની અંદર તમને શું કીધેલું, નીચેનામાંથી બેટરીના ઈએમએફ નો એકમ કયો નથી, તો આપણે ભણી ગયા જૂલ પ્રતિ કુલમ, ટૂંકમાં એ તો વોલ્ટ થાય, અને જૂલ પ્રતિ કુલમ એ ઈએમએફ નો એકમ થાય, વોલ્ટે એકમ આપણે કહીશું તો ઈએમએફ નો થાય। અચ્છા છેલ્લા વિકલ્પમાં નાટક કર્યું, આ જૂલ પ્રતિ કુલમ છેલ્લામાં આપ્યું ન્યૂટન મીટર પ્રતિ કુલમ, ન્યૂટન મીટર બેનો ગુણાકાર કરો એટલે જૂલ થાય, તો જૂલ પ્રતિ કુલમ જ થયું। તો એ બી અને ડી આ ત્રણે ત્રણ ઈએમએફ ના એકમ, જ્યારે સી ન્યૂટન પ્રતિ કુલમ, ન્યૂટન પ્રતિ કુલમ, તો ન્યૂટન પ્રતિ કુલમ એકમ છે નો, તો આ પણ વિચારવાનું, કારણ કે અહીંયા શું થશે, તમે એક એમસીક્યુ સાથે બે વિચાર કરવાના, હવે કેટલા એમસીક્યુ આપશે કે જેમાં એક ચલાઈશ અને બે કે ત્રણ એમસીક્યુ પૂરા થશે, તો ન્યૂટન પ્રતિ કુલમ ન્યૂટન પ્રતિ કુલમ, તો આપણે એને વિચારવાનું એફ અપાન ક્યુ, એફ અપાન ક્યુ એટલે આપણને કઈ રાશિ મળે ઈ, તો વિદ્યુત ક્ષેત્રનો આપેલો, તો સી જવાબ આની અંદર વિદ્યુત ક્ષેત્રનો ઈએમએફ નો એકમ નથી, માટે આપણે જવાબ સી ફોર કોલકાતા પસંદ કરીશું। ઓકે આમ 10 વિકલ્પ થયા, હવે આપણે 11માં વિકલ્પ તરફ જઈશું। જુઓ વિકલ્પ નંબર 11 ની અંદર 4 ઇન્ટુ 10 ટુ માઇનસ 7 કુલમ
એટલો આપણને વીજભાર આપેલો એટલે કે q બરાબર 4 ઇન્ટુ 10 ડેશ ટુ માઇનસ 7 કુલમ્બ. આ વીજભારથી 9 સેન્ટીમીટર અંતરે, એટલે અંતર આપી દીધું r બરાબર 9 સેન્ટીમીટર, એટલે મીટરમાં ફેરવો. આવું લખી દેવાનું દરેકે દરેક તમારા એમસીક્યુની જે રકમમાં જેટલી રાશિઓ આપી હોય ટપકાઈ દેવાની પહેલા, એમાંથી સૂત્ર ક્લિક થશે બરાબર. તો હવે જુઓ તો આટલા અંતરે આવેલા બિંદુએ સ્થિતિમાન, સ્થિતિમાનની કિંમત શોધવાની છે. તો સ્થિતિમાનનું એવું સૂત્ર બોલો, એવું સૂત્ર બોલો કે v બરાબર k આવો q આવો અપોન r આવો. આનું સાદુરૂપ આપશો એટલે હું ડાયરેક્ટ તમને જવાબ કહી દઉં કે 4 ઇન્ટુ 10 ડેશ ટુ 4 વોલ્ટ. એટલે કે આપણે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક કેલી અંદર, પણ એને આપણે ફિઝિક્સ વાળા અવગણીશું. તમને આપેલું એમાં વી ઇન્ટુ 10 ડેશ ટુ 4 વી નથી, એને આપણે 4 ગણવાનું બરાબર, પ્રિન્ટિંગ મિસ્ટેક. તો જવાબ આવશે એ. ત્યાર પછી થોડા આગળ જઈએ નંબર 12 તરફ. ઇલેક્ટ્રોન ને 1 વોલ્ટ ની અસર હેઠળ, એટલે કે વી બરાબર 1 વોલ્ટ ની અસર હેઠળ પ્રવેગિત ગતિ કરાવતો, તેનો વેગ આશરે ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ હશે. સિમ્પલ વસ્તુ, ઇલેક્ટ્રોન દોડશે તો એની જોડે કઈ ઉર્જા હશે કે ગતિ ઉર્જા. અચ્છા, ગતિ ઉર્જા માટે કોઈ એવું સૂત્ર ખરું કે જેમાં વોલ્ટ આવતો હોય, કે હોય ઈબી વાળું. અચ્છા, ગતિ ઉર્જા નું એવું કોઈ સૂત્ર ખરું કે જેમાં વી આવતો હોય, તો કે હા 1/2 એમવી સ્ક્વેર. આવું થોડુંક વિચારવું પડશે આપણે બરાબર. સૂત્રો ક્લિક થશે જ કે જ્યારે તમે આવું લખશો ને કે વી આ વી સંબંધ કયો, ઇલેક્ટ્રોન દ્વારા ગતિ ઉર્જા, ગતિ ઉર્જા ઉપરથી પછી ઓટોમેટિક આવશે. આમાંથી આટલો ભાગ ઉઠાવો અને અહીંયા કઢાવીએ, પણ એમાં શું કરીએ, વિન કરતા કરીએ. વિન કરતા કરીએ એટલે બગડો પહેલા આ બાજુ આવશે, એટલે તું એવી અપન એમ નીચે. અહીંયા કે છાપરું, કે કેમ છાપરું કર્યું, તો કે વિનો સ્ક્વેર થોડો કરતા કર્યો, એમ તો વિન કરતા કર્યો. એની કિંમત આપણે જાણીએ 1.6 ઇન્ટુ 10 ડેશ ટુ માઇનસ 19. વિની કિંમત એક આપેલી છે, એમ એટલે કોણ દોડી રહ્યું, ઇલેક્ટ્રોન, એટલે કે ઇલેક્ટ્રોન નું દળ લખવાનું. અંતે તમને આનો જવાબ મળશે ડી આપેલો, તમારો જવાબ 6 ઇન્ટુ 10 ડેશ ટુ 5. તમારો જવાબ આટલો આવશે. અચ્છા, આપણે એકમ તો લખવો પડશે, મીટર પ્રતિ સેકન્ડ. આ તમારો જવાબ મળશે બરાબર. ત્યાર પછી જઈએ આગળ, એટલે વિકલ્પ ડી, હો ડી ફોર દિલ્હી. ત્યાર પછી આપણે આગળ જઈએ વિકલ્પ નંબર 13 તરફ. હવા માટે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય, મિત્રો આ આપણી થિયરીટિકલ વસ્તુ જેમાં તમે જાણો, 3000 વોલ્ટ પ્રતિ મમમ, મમમ એટલે મિલીમીટર. તો જવાબ તમારો શું આવશે અંદર, 3000 વોલ્ટ પ્રતિ એમએમ. અહીંયા તમે એની જગ્યાએ આમ પણ લખી શકો, 3000 એટલે 3×10³ વોલ્ટ પ્રતિ મીટરનો ફેરવો, તો શું થાય, મિલીમીટરની જગ્યાએ મીટર, એટલે 10⁻³ અને મીટર. અન્યથા આને થોડુંક વ્યવસ્થિત લખવું તો 3×10³ હતા, નીચેથી માઇનસ 3 ઉપર આવો, એટલે માઇનસની જગ્યાએ શું થઈ જાય, પ્લસ, અને ટોટલ કેટલા થશે, 6 અહીંયા વોલ્ટ પ્રતિ મીટર. ક્યારેક આવું સીધું આપેલું હોય, ક્યારેક આવું ફેવરીને આપેલું હોય, આપણે નક્કી કરવાનું, નહીં તો આપણું ફરી જાય. ઓકે, ત્યાર પછી આગળ વધો, આપણે વિકલ્પ 14 તરફ વધી રહીએ. કેપેસિટરની કિંમત આપણને આપી દીધી છે. જો કેપેસિટરનું કેપેસિટન્સ સી બરાબર 8.85 માઇક્રો, એટલે 10⁻⁶ ફેરાડે, માઇક્રો ફેરાડે એટલે 10⁻⁶ માઇક્રોમાં આપેલું. તો આટલું કેપેસિટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર 1 mm, 1 mm, mm ના mm એકલું બનાવવાનું, એટલે કે મિલીમીટરમાંથી મીટરમાં બનાવવાનું, એટલે 10⁻³ મીટર થાય. બોલો હા યા ના,
યસ વેરી ગુડ અહીં આગળ જુઓ ત્યાર પછી તેનો આ પ્લેટનું આપણે શું શોધવાનું ક્ષેત્રફળ એટલે કે એ આપણે શું કરીશું અહીંયા શોધીશું બરાબર ધ્યાન આપવાનું કે આવું કોઈ સૂત્ર આપણી જોડે હોય કારણ કે તમે એમસીક્યુમાં જેવી કિંમત મૂકશો એટલે તમારા મગજમાં થોડુંક થોડુંક સૂત્ર આવી જશે તો ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે બે બાયડીઓ ભણ્યા હતા એક E બરાબર B બાયડી અને બીજી બાયડી કઈ હતી C બરાબર એપ્સાયલોન 0 A બાયડી ટૂંકમાં બે A બાયડી તો બેમાંથી એક વસ્તુ આપણે ઉતારવી પડશે અહીંયા ઉઠાવો અહીંયા કરો અને ઉઠાઈને મૂકો C બરાબર કઈ સૂત્ર થશે એપ્સાયલોન 0 A બાય D બોચિંતી હાથમાં પકડી લીધું આપણે ક્ષેત્રફળ શોધવાનું ડી અને સી બંને આપણને આપેલા એપ્સાયલોન 0 તો આપણને ખ્યાલ આવે માટે એ ન કરતા કરો અને એ બરાબર શું થશે ડી આ બાદ નાખો એટલે કે સી ડી અપોન એપ્સાયલોન 0 સી ની કિંમત આપણી જોડે પડી છે ડી ની કિંમત આપણી જોડે પડી છે એપ્સાયલોન 0 ની એ કિંમત પડી છે સી ની કિંમત 8.85 ગુણ્યા 10 ની માઇનસ 6 ડીની કિંમત 10^-3 આની કિંમત 8.85 ગુણ્યા 10 ની માઇનસ 12 ઇથે કી હોવે ઉડી જાય ઉપર ટોટલ કેટલી ઘાત થાય તો 10^-6 10^-3 ટોટલ કહીશું 10^-9 નીચે કેટલી કિંમત થશે તો કે 10^-12 ઉપર ફેંકો તો ઉપર ફેંકીશું એટલે પ્લસ થશે તો પ્લસ 12 માઇનસ 9 12 માંથી 9 જાય તો 10 ની કેટલી ઘાત વધે તો કે 3 ઘાત વધે એકમ કયો થશે તો કે મીટર સ્ક્વેર અને આમ સરસ મજાનો આપણો આ વિકલ્પ 14 નંબરનો વિકલ્પ આપણે પૂર્ણ કરેલો બરાબર ત્યાર પછી આપણે થોડુંક આગળની જે વાત કરીએ અને નેક્સ્ટ ટાઈમ અત્યારે હાલ 14 વિકલ્પો મેં ચલાવ્યા છે નેક્સ્ટ ટાઈમ આપણે 15 થી આગળ વધીશું ઓકે કે ધેટ્સ ઓલ